રાજ્યમાં દર વર્ષે ઉનાળો આવે અને પાણીનો કકળાટ જોવા મળતો હોય છે ત્યારે શહેરોમાં તો પાણીની સમસ્યા ઓછી છે, પરંતુ ગામડાઓમાં મહિલાઓને પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે. એક બાજુ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ ગરમીમાં રાહત માટે જીવન જરૂરિયાતનું પાણી જ નહીં મળતા હાલત કફોડી બને છે. સરકાર દ્વારા રાજ્યમાં પાણીની વ્યવસ્થાને લઈને મોટા મોટા દાવા તો કરવામાં આવે છે, પરંતુ સાબરકાંઠાની જો વાત કરીએ તો અહીંની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ છે. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ. જે ઉંમરમાં બાળકોને રમવાનું હોય, શાળાએ જવાનું હોય, તે બાળકો હાથમાં વાસણ લઈને પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. જી હા, આ દ્રશ્યો છે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારના, કે જ્યાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. લોકો પાણીની એક એક બૂંદ માટે વલખા મારી રહ્યા છે, કે પછી નદીઓની અંદર ખાડા કરીને તરસ બુજાવવા મજબૂર બન્યા છે. તો સામે પાણી પુરવઠા વિભાગે આ વિસ્તારમાં 6000 હેન્ડપંપ ચાલુ હોવાના દાવા કરી રહ્યું છે. પ્રશ્ન એ પણ છે કે જો 6000થી વધુ હેન્ડપંપ ચાલુ છે તો પછી શા માટે લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે? ગામમાં નાના નાના ભૂલકાઓ જેમના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, રમવા માટે રમકડા હોવા જોઈએ, તે હાથમાં આજે પાણી ભરવા માટે વાસણો જોવા મળી રહ્યા છે. નાના ભૂલકાઓ પાણી ભરવા માટે એક ગામથી બીજે ગામ ધોમધખતા તાપમાં ચાલતા જાય છે. આ દ્રશ્યો જ બતાવે છે કે જે વય ભણવાની છે, જિંદગીની મજા માણવાની છે, તે વય પાણીમાં વેડફાઈ રહી છે. ગામમાં ઘર સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા ન હોવાના કારણે મહિલાઓ પણ દરરોજ પાણી માટે દૂર દૂર સુધી ભટકી રહી છે. તો ક્યારેક લાંબી લાઈનોમાં ઊભા રહીને મહિલાઓ પાણી મેળવવા મજબૂર બને છે, તો ઘણી વખત અંદરોઅંદર ઘર્ષણ પણ થાય છે. અમારા ગામમાં છે ને પાણીની ખૂબ જ તકલીફ છે. લોકો છે ને આમથી તેમ ભટકે છે. ત્રણ ચાર સાબરમતી નદીમાં 4-5 ખાડા ખોદ્યા છે, એમાં 2-3 જગ્યાએ પાણી છે. એ થોડું સવારમાં મળે, સાંજે એમના એમ લોકો બરાબર. પશુ પણ પાણીથી ત્રાહિમામ છે છોડી મૂકેલા છે. અમારા ગામના જે અમારા કુટુંબીજનો છે ને લગભગ 40 ઘરોના, 3-4 જણે છોડીએ મૂક્યા છે. બીજા લોકો હે ને અમુક લાવીને પીવડાવે, અમુક દૂર એક ધરો છે ત્યાં પીવડાવી આવે. છોકરો જાય પછી એ આ અંદર ખાડા પાણી ભરવા જતા પડીએ ગયા છે. 2 છોકરા હેન્ડપંપના પાઇપ પણ માંગ્યા છે, પાણી થોડું ઘણું આવે તો અમારે કામ લાગે એમ કરી બરાબર. એક ખાલ 4 પાઇપ પંચાયતમાં લખાવ્યા હતા, એમાં એક જ પાઇપ આપી ગયા છે. કોશીના વિજયનગર આદિવાસી વિસ્તારની અંદર પાણીની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી. મેં કલેક્ટરશ્રીને જાણ કરી, મેં પ્રભારી મંત્રીશ્રીને કીધું, આ બધા અધિકારીઓ પાણી પુરવઠા બધા અધિકારીઓને મેં કીધું કે તમારા મત વિસ્તારની અંદર આવો, ખેડમાં વિજયનગર અંદર ઇન્ટિરિયર વિસ્તારની અંદર આવો. પણ કોઈએ તંત્રે ધ્યાન નહીં રાખ્યું. આ સુધી હેડપંપ બનાવવાનું કામ, નવીન હેડપંપ બનાવવાનું કામ ચાલુ થયું નથી. હેડપંપ રિપેરનું કામ મંદ ગતિએ ચાલે છે. પશુઓ મરી રહ્યા છે. ઘાસચારાની એટલી બધી તંગી, માણસ તો જીવી શકશે પણ પશુઓની પણ આ સરકાર ચિંતા કરતી નથી. ઘાસચારો પણ સસ્તા વ્યાજબી દરે આપવો જોઈએ, હજુ સુધી આપ્યો નથી. સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હવે પેચીદો બની રહ્યો છે. લોકો પાણી માટે ભારે હાડ મારી વેઠી રહ્યા છે. નદીની અંદર ખાડા કરીને દિવસ આખો પાણી ભરે છે અને બાદમાં પંપથી પાણીને ખેંચવાનું. 15-20 મિનિટ પાણી આવે છે, એમાં પણ પાણી ભરવા માટે જાણે કે રીતસરની લૂંટમાર થાય છે. હેન્ડપંપ તો ખરા આ વિસ્તારમાં, પણ તે બધા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. અહીં પીવાના પાણી માટે થોડા થોડા દિવસોના અંતરે ટેન્કરો જોવા મળતા હોય છે, પરંતુ તે પણ હાલ જોવા મળતા નથી. મહિલાઓનો અડધો દિવસ તો પાણીની પડોજણમાં જ જતો રહે છે. ભારે ગરમીમાં બાળકો પણ મદદ કરી રહ્યા છે. દૂર દૂર સુધી જવું ન પડે તે માટે ગામમાં ટેન્કર દ્વારા પાણી મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, પરંતુ જવાબદાર સરકારી અધિકારીઓનું જાણે કે પેટનું પાણી હલતું નથી.
જેને લઈને ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આવા દ્રશ્યો અને આવી સ્થિતિ સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોની છે, પરંતુ પીવાનું પાણી લોકો સુધી પહોંચાડવામાં તંત્ર જાણે કે નિષ્ફળ સાબિત થયું છે. પોશીના તાલુકામાં આખો તમામ તાલુકાઓની રજૂઆતો પણ મળી હતી, એટલે પોશીના તાલુકામાં 3 ગેંગ રિપેરિંગ માટેની અમે કાર્યાન્વિત કરી દીધી છે. ખેડબ્રહ્મામાં 2 અને વિજયનગરમાં 2, અને તમામ ગેંગને તાલુકા હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચના આપી દીધી છે, જેથી કરીને રિપેરિંગની કામગીરી એકદમ સમયસર અને સારી રીતે થઈ શકે. આ ઉપરાંત રિપેરિંગ માટે અમે એવું નેટવર્ક ગોઠવ્યું કે તમામ સરપંચોને અમારા રિપેરિંગ કોન્ટ્રાક્ટર જે એજન્સીઓના નંબર, પછી અમારા કર્મચારીઓના મોબાઈલ નંબર અને તાલુકા લેવલે એક રજિસ્ટર રાખવાનું, અને ત્યાં દર અઠવાડિયામાં 2 વખત ત્યાં અમારો માણસ છે, રૂબરૂ ફરિયાદ લઈ લઈએ. પોશીનામાં અને ખેડબ્રહ્મામાં એવું છે કે આપણા જે હેન્ડપંપો બનાવેલા છે, અમુક અગાઉના વર્ષોમાં બનાવેલા છે કે જે અગાઉના વર્ષોમાં આપણે 200 ફૂટના બનાવતા હતા, હવે પાણીના તળ નીચે જવાથી આ હેન્ડપંપોમાં આવરો અને વોટર લેવલ નીચું જવાથી પાણી ઓછું આવે. હવે એમાં હેન્ડપંપ એવું છે કે જે 12 પાઈપો નાખીએ ત્યાં સુધી હેન્ડપંપ 120 ફૂટ સુધી સંતોષકારક રીતે ચાલી શકે છે, પરંતુ આપણે 14 ને 15 કોલમ પાઈપો નાખીએ તો એ હેન્ડપંપ ભારે ફરે. 2-3 માણસો ભેગા થઈને હલાવે ત્યારે હેન્ડપંપ ચાલે અને પાણી પણ માળ 10-15 ડોલ જેટલું આવે. ગામમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત બાદ પણ આજ દિન સુધી પરિસ્થિતિ જેમની તેમ છે. અનેક સવાલો છે, પણ આનો જવાબ કોઈ જ નથી. છેલ્લે તો અધિકારીઓ પર ભરોસો રાખીને થાકેલા આ લોકો હવે રામ ભરોસે જીવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.